જામનગર જિલ્લાના કાલાવાડમાં અમદાવાદથી આવેલા દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 21 મેના રોજ આવેલા પતિ પત્ની હોમ ક્વોરન્ટાઇન થયા હતા. દંપતી જે વિસ્તારમાં હોમ ક્વોરન્ટાઇન થયા હતા તે વિસ્તારને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જામનગર જિલ્લાના કાલાવડમાં અમદાવાદથી આવેલા દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 21 મેના રોજ આવેલા પતિ પત્ની હોમ ક્વોરન્ટાઇન થયા હતા. કાલાવડના 2 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ બંને દર્દી પતિ પત્ની હોય, જેમની ઉંમર 37 અને 33 વર્ષ છે, અને બંને 21 મેના રોજ અમદાવાદથી કાલાવાડ આવ્યા હતા. કાલાવાડમાં તેઓ શીટલા કોલોની વંદના સ્કૂલની પાછળ હોમ ક્વોરન્ટાઇન થયા હતા, જેનો રિપોર્ટ ગઈકાલે પોઝિટિવ આવ્યો હતો. આથી આ બંને દર્દીને સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડાયા છે. બીજી બાજુ દંપતી જે વિસ્તારમાં હોમ ક્વોરન્ટાઇન થયા હતા તે વિસ્તારને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને લોકોની અવર જવર પર રોક મૂકવામાં આવી છે. કાલાવાડમાં એક સાથે કોરોનાના 2 પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ છે. જોકે જામનગરના મોટાભાગના કેસોની જેમ કાલાવાડમાં પણ બંને પોઝિટિવ કેસ આયાતી હોવાનું જાહેર થયું છે. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર.